रविदास खुमाण અને ભાવનગરના રાજા વજ્રસંઘ વચ્ચે કઈ રીતે વેર બંધાણો તે વિશેની આપણે આજે સમજ મેળવીશું કે આ દુશ્મનાવટ છે તે ગુજરાતના ઇતિહાસમાં કઈ રીતે સ્થાન પામી તો જોગીદાસ ખુમાણને બહારવટે ચડવા માટે એવા તો ક્યાં ક્યાં કારણો હતા કે જેના કારણે જોગીદાસ ખુમાણ અને તેના ત્રણેય ભાઈ તેના પિતાને ભાવનગર રાજ્ય સામે બહારવટું ખેડવું પડ્યું હતું તો તેની વાત કરીશું આપણે ઝવેરચંદ મેઘાણી દ્વારા લખિત સોરઠી બહારવટીઓ ભાગ એક તેની અંદર પ્રથમ પ્રકરણ છે નાવલીને જુહાર તો તેની અંદરથી આપણે વાત લઈએ કે મારા દાદા સામત ખુમાણે ભાઈ બેટાઓના લીલા માથા વટાવી વટાવી કુંડલાની ચોરાશી ઘેરે કરી રાવણ જેવા ખસિયાઓનું જડાબીટ કાઢી મિતિયાળા સરખા કિલ્લા હાથ કર્યા અને શું આજ ઠાકોર ઓતાભાઈ પોતાની બંદૂકડી બતાવી અમારા 84 પાદર આંચકી લેશે ના ના તો તો અમે સામત ખુમાણના નવે પોતરા બાપ આલા ખુમાણના અમે નવે બેટડા બારવટા ખેડશું આમ આપાહાદાએ કહ્યું આપાહાદા તમારા 8 ભાઈઓની આશા તો હવે તમે મેલી દ્યો ખબર દેનારે કહ્યું છે કા એ તો ઠાકોરના વજેસન પાળેલા પશુડા બનાવી દીધા છે એ તો પૂછડિયું પટપટાવે એટલે શું સહુ પોતાના 6-6 ગામ દબાવીને બેસી જ ગયા ત્યાં તો ઠાકોરનો સંદેશો આવ્યો કે મારી શરત નહીં માનો તો શેત્રુજીને કાંઠે ફરીને તોપખાનું ફેરવી દેશ અને ખુમાણોને ફૂંકી દેશ શરત શું મૂકે છે આપાહાદાએ કહ્યું અકેક ગામ ડુંગરી સુવાંગ અને 5-5 ગામમાં ભાવનગર દરબારના 3 ભાગ ફક્ત 4 જ તમારી ખુમાણોની એમ જો ગ્રાસ ખાવા હોય તો જ ખાવા દેશું નિકર ભીસીને ભાંગી નાખીશું આ પ્રકારની ધમકી છે તે ઠાકોર મારે છે વાહ ઠાકોર કરામત સારી કરી પછી કોણે કોણે કરાર કબૂલ કર્યો પેલો ભાઈ ફોજ ખુમાણે એની વાસે બાકીના 7 જણાએ છે આ કબૂલ કર્યું પીઠાએ વીરાએ શુરાએ લુણાએ તમામે આ શરત સ્વીકારી લીધી દાદા સામટ ખુમાણના પોતરાએ ખોરડું વેચી નાખ્યું બંદૂકડીથી બીને મરવું દોયેલું છે આપા ભાવનગરને પોગાય એમ નથી સુરજ સામી ધૂળ ઉડાડવીને તમે પણ બેસી જાઓ ઠાકોર કેવા રહે છે કે આપા આદાને પણ એક ડુંગરી ગામ ને બાકીને 5-4 નકર નહીતર તોપખાનાને મોટે બાંધશે ભાઈઓને જોર તો ભાંગી ગયું હવે કોઈના બાવડા સાથે જજુમશું આપા આદા મારા 3 વીરભદ્રના બાવડામાંથી મારા ગેલા ભાણ અને જોગીદાસના બાવડામાંથી ભલે પોચ કુવાડાનો હાથ બન્યો ભલે ભાઈઓ બેસી ગયા ભગવાનને દીકરા શી દીધા છે શોભા સાટું નહીં મરવા મારવા સાટું અમે મરીશું પણ ભાવનગરના 18 ઉજળ કરશું ઠાકોર દૂધ ચોખાની તાસળીમાં રોજ ખુમાણોના ભાલા પાડશે ઉઠો બાપ ગેલા ઉઠો ભાણા ઉઠો આપા ત્રણેય દીકરાને 4th બૂટો બાપ ઘોડે ચડી ગયા આપ શું કરચ બાપ આદા ખુમાણે કુંડલાની નદીમાં ઊભા રહી ગયેલા પુત્ર જોગીદાસને સાથ કર્યો જોગીદાસને સૌ આપો કહીને બોલાવતા કંઈ નહીં બાપુ એ જે કુંડલા ન કામીએ ત્યાં સુધી નાવલીનું પાણી અગ્રાજ કરતો આવું છું નાવલીના અખંડ ધારા નીર નીલો કટાદાર કિનારો કાંઠે ચરતી ભેંસો અને કાંબી કડલા પહેરીને ત્રાંબા બેડે પાણી ભરતી કણબણો એને માથે મીઠ માંડીને બાપ બેટા ચાલી નીકળ્યા સંવત